નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે ચાર શેર વિશે વાત કરીશું. તો ઘટતા માર્કેટમાં આ ચાર શેરમાં થશે કમાણી એક્સપોર્ટ. એમાં પહેલો શેર જોઈએ તો ગેલ ઇન્ડિયાનો છે. HDFC સિક્યુરિટીઝના સિનિયર ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસિસ્ટ સુભાષ ગંગાધરન દ્વારા ગેલ ઇન્ડિયામાં ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોકમાં ગત સપ્તાહે સાપેક્ષ મજબૂતી જોવા મળી હતી. ગત સપ્તાહે નિફ્ટીમાં 2.67% ઘટાડો થયો હતો, જ્યારે આ સ્ટોકમાં 7.92% વૃદ્ધિ જોવા મળી હતી, જેથી આ સ્ટોક ટ્રેડિંગ રેન્જ કરતાં વધુના સરેરાશ વોલ્યુમ પર બંધ થયો હતો. ₹101 થી ₹105 કિંમત સુધીમાં આ સ્ટોકની ખરીદી સાથે સ્ટોપ લોસ 96 રૂપિયા પર રાખો. આ શેરમાં 11% જેટલું રિટર્ન મળી શકે છે. બીજો શેર છે GNFC નો. કોટક સિક્યુરિટીઝના હેડ ઓફ ઇક્વિટીઝ રિસર્ચ શ્રીકાંત ચૌહાણ GNFC ના શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે. ડિસેમ્બર 2022ની શરૂઆતથી આ શેરમાં તેજી જોવા મળી રહી છે. આ શેરમાં ₹565 સુધીનું સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. વ્યાપારિક દૃષ્ટિકોણથી આ શેરને ₹535ની કિંમતે ખરીદી કરવી જોઈએ. આ શેરની કિંમત ₹600 સુધી જઈ શકે છે. આ સ્ટોકમાં ₹520 પર સ્ટોપ લોસ રાખવો જોઈએ. તમને 9% જેટલું રિટર્ન મળી શકે છે GNFC ના શેરમાં. ત્રીજો શેર છે પેટ્રોનેટ LNG નો. 5paisa.com ના લીડ રિસર્ચ ઋષિત જૈન પેટ્રોનેટ LNG નો શેર ખરીદવાની સલાહ આપી છે. ડેઇલી ચાર્ટ પર આ સ્ટોકની ઘટતી ટ્રેન્ડ લાઇન જોવા મળી હતી. આ સ્ટોકમાં ₹230 સુધીની તેજી આવી હતી. આ શેરની કિંમત ફરીથી વધવાની સંભાવના છે. સાપ્તાહિક ચાર્ટ પર મોમેન્ટમ રીડિંગ પોઝિટિવ ઝોનમાં છે. આ શેરની ખરીદ કિંમત ₹221 રાખી શકાય છે. આ શેર ₹239 સુધી જઈ શકે છે અને તમે આ શેરમાં ₹212 પર સ્ટોપ લોસ રાખી શકો છો. આ શેરમાં 8% જેટલું રિટર્ન તમને મળી શકે છે પેટ્રોનેટ LNG ના શેરમાં. ચોથો શેર છે ઝોમેટોનો. બોનાન્ઝા પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસિસ નિતેશ કારવાના માટે મતે ઝોમેટોનો શેર ખરીદવો જોઈએ. આ શેરમાં ઘણા સમયથી મંદી જોવા મળી રહી છે. આ શેર ₹54.80ની પ્રાઇસ અથવા ₹54ની કિંમતે આ શેરની ખરીદી કરી શકાય છે, જે માટે 60-65નો ટાર્ગેટ રાખી શકો છો અને ₹51 પર સ્ટોપ લોસ રાખો. આ શેરમાં 19% જેટલું તમને રિટર્ન મળી શકે છે. તો આ ચાર શેર છે જેમાં તમને તેજી જોવા મળી છે ટૂંક સમયમાં, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય હિન્દ, જય ભારત.